અયોધ્યામાં ઉત્સવ, પીએમ મોદીના હસ્તે રામભૂમિ પૂજન કરાયું. 500 વર્ષ બાદ આ શુભ ઘડી આવી છે. વડાપ્રધાન મોદીએ અયોધ્યા પહોંચીને શ્રી રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું. 32 સેકન્ડના મુહૂર્તમાં વડાપ્રધાન મોદીએ આજે શ્રી રામ મંદિરનો શિલાન્યાસ કર્યો. આજે સમગ્ર દેશ સહિત દુનિયામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અયોધ્યામાં 492 વર્ષ પછી અયોધ્યાને તેના ઇતિહાસના પાના ફરીથી પલટાવી નાખ્યા છે. વર્ષ 1528માં રામ મંદિરને તોડીને અહીં બાબરી મસ્જિદ બનાવવામાં આવી હતી. આઝાદી પછી લાંબો કેસ ચાલ્યો. 9 મહિના પહેલાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. વિવાદિત જમીન રામલલ્લાની થઈ અને હવે અહીં ભવ્ય મંદિર નિર્માણ શરૂ થશે. મંદિરનું આંદોલન લાલકૃષ્ણ અડવાણીએ ચલાવ્યું હતું, પરંતુ વડાપ્રધાન હોવાના કારણે મંદિર નિર્માણના ભૂમિપૂજન કરવાની તક નરેન્દ્રભાઈ મોદીને મળી. 5 ઓગસ્ટ 2019ના રોજ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવામાં આવી હતી. 5 ઓગસ્ટ 2020ના રોજ મંદિરના નિર્માણની શરૂઆત થઈ છે. બંને ભાજપના વાયદા હતા. 5 ઓગસ્ટ 2021ના રોજ શું થશે તેને કોઈને ખબર નથી. કદાચ તે વિશે તે મોદી જ કહી શકશે. તો ચાલો પરત ફરીએ અયોધ્યા તરફ. મોદી બુધવારે સવારે અહીંયા પહોંચી હનુમાન ગઢીમાં પૂજા કરનાર અને રામલલ્લાનું દર્શન કરનાર તે પહેલાં વડાપ્રધાન બન્યા. આ પહેલાં ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને અટલ બિહારી વાજપેયી અયોધ્યા પહોંચ્યા, પરંતુ રામલલ્લાના દર્શન કરી શક્યા ન હતા. મોદી 29 વર્ષ પછી અયોધ્યા આવ્યા. આ પહેલાં 1991માં અયોધ્યા આવ્યા હતા ત્યારે ભાજપના અધ્યક્ષ મુરલી મનોહર જોશી તિરંગા યાત્રા નીકળી રહી હતી અને યાત્રામાં મોદી તેમની સાથે રહેતા હતા. મોદીએ 2019ની લોકસભા ચૂંટણીના સમયે ફૈજાબાદ આંબેડકર નગરમાં એક રેલીને સંબોધિત કરી હતી, જો કે અયોધ્યા ગયા ન હતા. અયોધ્યાથી ભૂમિપૂજનનો કાર્યક્રમ શરૂ ઇકબાલ અંસારીને પહેલું આમંત્રણ અપાયું. નોંધનીય છે કે મોદીની ભાજપ પાર્ટીએ 10માંથી 6 લોકસભા ચૂંટણી અયોધ્યા રામ મંદિર બનાવવાનો વાયદો કર્યો હતો અને સૌથી સારી વાત એ છે કે તેનું સૌથી પહેલું આમંત્રણ ઇકબાલ અંસારીને મોકલવામાં આવ્યું છે, જેઓ બાબરી મસ્જિદના પક્ષકાર રહ્યા હતા. રામલલ્લાના દર્શન કરનાર મોદી પહેલા વડાપ્રધાન. આઝાદી પછી મોદી એકમાત્ર એવા વડાપ્રધાન છે કે જેઓ આ પદ પર રહીને રામલલ્લાના દરબારમાં હાજર રહેશે. તેમના પહેલા આ પહેલા મોદી 1991માં અયોધ્યા ગયા હતા ત્યારે ભાજપ અધ્યક્ષ મુરલી મનોહર જોશીએ તિરંગા યાત્રા કાઢી હતી અને યાત્રામાં મોદી તેમની સાથે હતા. મોદીએ 2019માં લોકસભા ચૂંટણી વખતે ફૈજાબાદ આંબેડકર નગરમાં એક રેલી સંબોધિત કરી હતી, પરંતુ અયોધ્યા નહોતા ગયા. રામલલ્લાને સાષ્ટાંગ પ્રણામ. હનુમાન ગઢીમાં પૂજા પછી મોદી જ્યારે રામ જન્મભૂમિ પહોંચ્યા ત્યારે તેમણે સૌ પ્રથમ રામલલ્લાના દર્શન કર્યા. ત્યાર પછી તેમણે રામલલ્લાને સાષ્ટાંગ પ્રણામ કર્યા હતા. ત્યાર પછી તેઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મંદિરના ભૂમિપૂજન સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત અને અન્ય અતિથિઓ પહેલેથી ત્યાં હાજર હતા. 70 લોકો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. મોદીને રામલલ્લાના સાષ્ટાંગ પ્રણામ. 2000 પવિત્ર જગ્યાની મોટી 100થી વધારે નદીઓનું પાણી પૂજન સામગ્રીમાં બરસોલી બકુલીના લાકડામાંથી પાત્ર બનાવવામાં આવ્યું હતું. તેના લાંબા પાત્રમાં સોના ચાંદી સહિત નવરત્ન ભરવામાં આવ્યા છે. ભૂમિપૂજન માટે જમીનમાં જે ખાડો ખોદવામાં આવ્યો છે તેના મૂળમાં બરસોલીનું પાત્ર મૂકવામાં આવ્યું છે. આ પૂજન વિધિ કાંચીપુરમ પીઠના શંકરાચાર્ય જૈદ્ર સરસ્વતીજી મહારાજે જણાવી છે. 32 સેકન્ડમાં મુહૂર્તમાં વડાપ્રધાન સાથે પૂર્ણાહુતિ કરાવવામાં આવી. જે કરિષ્યામે કહેવાની સાથે પૂરી થઈ. સ્ટેજ પર માત્ર 5 લોકો રહ્યા હતા. આ 5 લોકોમાં વડાપ્રધાન મોદી, RSS પ્રમુખ મોહન ભાગવત, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ મહારાજ હાજર રહ્યા હતા. તે સિવાય બાબરી મસ્જિદના પક્ષકાર ઇકબાલ અંસારી, સમાજસેવી અને પદ્મશ્રી મોહમ્મદ શરીફ કોઠારી, બંધુની બહેન પૂર્ણિમા કોઠારી ભૂમિપૂજનમાં સામેલ થયા હતા. શ્રી રામ જન્મભૂમિમાં પરિસરમાં આ નિર્માણ કરાશે. 175 મહેમાનોમાં 135 સંત, દરેકને શ્રીરામ દરબારનો ચાંદીનો સિક્કો અપાશે. કોરોનાના કારણે ભૂમિપૂજન સમારોહમાં માત્ર 175 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં દેશના કુલ 36 આધ્યાત્મિક પરંપરાઓના 135 સંત સામેલ છે. બાકી કારસેવકોના પરિવારજનો અને અન્ય લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ભૂમિપૂજનમાં સામેલ દરેક મહેમાનને શ્રી રામ દરબારનો ચાંદીનો સિક્કો આપવામાં આવ્યો હતો. સિક્કો મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યો છે.
અયોધ્યાના થાઇલેન્ડથી આવેલા ઓર્કિડ અને બેંગ્લુરથી આવેલા અપરાળી ચિતા ફૂલોથી સજાવી. અયોધ્યાને 400 ક્વિન્ટલથી ફૂલોના સજાવવામાં આવ્યું છે. થાઇલેન્ડથી ઓર્કિડ અને બેંગ્લુરથી અપરાળી ચિતાના ફૂલ મંગાવવામાં આવ્યા છે, જ્યારે નારંગી અને લાલ રંગના ડબલ ટોન ગલગોટાના ફૂલ કલકત્તાથી આવ્યા છે. ભૂમિપૂજનના સ્થળ અને આસપાસના મંદિરોને પણ આ ફૂલથી સજાવવામાં આવ્યા છે. આ સિવાય સાકેત પીજી કોલેજના નવા ઘાટ સુધી 50થી વધારે સ્થળો પર રંગોળી બનાવવામાં ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાકેત મહાવિદ્યાલયથી રામ જન્મભૂમિ સુધીનો રસ્તો ફૂલોથી સજાવવામાં આવ્યો છે. 2 કરોડ કરતાં વધારે લાડુનું પેકેટ વહેંચવામાં આવ્યા. ભૂમિપૂજન પછી પ્રસાદ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના 1,11,000 લાડુ બનાવવામાં આવ્યા છે. આ સિવાય પટનાના મહાવીર ટ્રસ્ટે 1 કરોડ રામલાડુના પેકેટ બનાવ્યા છે. આ સિવાય સાંસદ લાલુસિંહે 3.5 લાખ લાડુના પેકેટ બનાવ્યા છે. બ્યુરો રિપોર્ટ, ZSTV, અયોધ્યા.